આજના વિડિયોમાં આપણે શીખવાના છે અંગ્રેજી શબ્દોના મૂળાક્ષરોની શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી શબ્દોના જે મૂળાક્ષરો છે, કુલ કેટલા મૂળાક્ષરો છે? 26. તો આજે 26 મૂળાક્ષરો છે, એ 26 મૂળાક્ષરોના આપણે ક્રમ યાદ હોવા જરૂરી છે. હવે એ ક્રમ છે એ તમારે A થી લઈને Z સુધીના ક્રમ પણ તમને યાદ હોવા જોઈએ, ઉપરાંત Z થી લઈ અને A સુધીના ક્રમ પણ તમને યાદ હોવા જોઈએ, એટલે કે ઉલટો ક્રમ પણ યાદ હોવો જોઈએ. જો તમને આના ક્રમ આવડતા હશે, સ્વરને ઓળખતા આવડતા હશે, વ્યંજનને ઓળખતા આવડતા હશે, તો તમે આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર સરળતાથી આપી શકશો. તો ચાલો આપણે A થી Z સુધીના ક્રમ જોઈએ અને Z થી A સુધીના ક્રમને પણ જોઈએ, ઉપરાંત ક્યાં ક્યાં સ્વર છે અને ક્યાં ક્યાં વ્યંજનો છે એને પણ આપણે સરળતાથી ઓળખવાના આજે છે. તો ચાલો હવે આપણે આપણા લાઇટ બોર્ડની ઉપર એમને નિહાળીએ છીએ, વ્યંજનો, સ્વર અને એમના ક્રમને. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમને યાદ રાખવાના છે. તો એ ક્રમ કઈ રીતે આપવામાં આવે છે? તો તમને ખબર જ છે કે આપણી જે લખવાની પદ્ધતિ છે એ ડાબીથી જમણી તરફ લખવાની રીત છે, બરોબર છે? તો આપણા ક્રમ પણ એ મુજબ જ આવતા હોય છે. અહીં આપણે A નો પહેલો ક્રમ આપેલો છે, B નો બીજો ક્રમ આપેલો છે, C નો ત્રીજો ક્રમ આપેલો છે, D નો ચોથો ક્રમ આપેલો છે. આવી રીતના તમે ડાબીથી જમણી તરફ ક્રમ આપવાની શરૂઆત કરશો તો Z નો ક્રમ આવશે 26. વિદ્યાર્થી મિત્રો, આ વાત તો થઈ આપણે ડાબી બાજુથી અંગ્રેજી મૂળાક્ષરોનો સીધો ક્રમ આપવાની. હવે જો એનાથી વિપરીત દિશાની વાત કરવામાં આવે, એનાથી ઉલટી દિશાની વાત કરવામાં આવે, તો આપણો અહીં પ્રથમ મૂળાક્ષર આપણે આવશે Z, એટલે Z થી લઈ અને A સુધીના મૂળાક્ષરોને આપણે ચોક્કસ ક્રમ આપવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ક્રમ આપવાની પદ્ધતિ છે એ છે જમણી તરફથી ડાબી તરફ જવાની. તો Z નો પ્રથમ ક્રમ આપણે લખીશું 1, ત્યારબાદ Y નો ક્રમ આવશે 2, X નો ક્રમ આવશે 3. આવી જ રીતના જો આપણે ક્રમ આપતા જઈએ તો A નો ક્રમ કેટલો મળે છે આપણને? 26. તો આ આપણને ABCD ના ઊંધા ક્રમ અને સીધા ક્રમ બધા જ ક્રમ જો યાદ હોય તો તમે સરળતાથી A થી લઈને Z સુધીના મૂળાક્ષરોની જે શ્રેણી તૈયાર કરેલી હોય છે એના સવાલના જવાબ તમે સરળતાથી આપી શકો છો, બરોબર છે? તો તમે વિડીયોને પોઝ કરી આ સ્ક્રીનશોટ લઈ તમારા મોબાઈલની અંદર સેવ પણ રાખી શકો છો, અથવા તો તમે તમારી નોટબુકની અંદર આમના મૂળાક્ષરોના ક્રમની નોંધ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે, માટે કહું છું કે તમે આમને યાદ રાખજો. ઓકે, તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો આપણી પાસે કુલ 26 મૂળાક્ષરો છે. હવે જે 26 મૂળાક્ષરો છે એમની અંદરથી 5 મૂળાક્ષરો અંગ્રેજીના છે, તે શું છે? સ્વર છે, અને એ છે A E I O U, બરોબર છે? તો આ 5 મૂળાક્ષરો સ્વર થશે, તો બાકીના 21 શું કહેવાશે? એને આપણે કહીશું વ્યંજન, બરોબર? તો 5 સ્વર અને 21 વ્યંજન, આમ કુલ મળી અને 26 મૂળાક્ષરો અંગ્રેજીની અંદર જોવા મળે છે. તો આપણે આને લગતા શ્રેણીના પ્રશ્નોના ઉકેલ હવે કઈ રીતના મેળવી શકીએ તે ઉદાહરણ દ્વારા ચાલો સમજીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે મૂળાક્ષરોના જે ક્રમ મુજબ શીખેલા છે કે ભાઈ A થી લઈને Z સુધીના ક્રમ ક્યાં હશે અને Z થી લઈને A સુધીના ક્રમ ક્યાં હશે, તો એ મુજબની થોડી એવી શ્રેણીઓના ઉદાહરણ છે એ આપણે અત્યારે સોલ્વ કરવાના છે. તો ચાલો એમને હવે સોલ્વ કરીએ છીએ. પ્રથમ આપેલું છે કે અક્ષરના ક્રમ મુજબ ગોઠવણી થયેલી હોય. વિદ્યાર્થી મિત્રો, અક્ષર એટલે કે મૂળાક્ષર જે આપેલા છે A થી લઈને Z સુધીના, તો એના કોઈ ચોક્કસ ક્રમ મુજબ ગોઠવણી થયેલી હશે, એ પ્રકારના ઉદાહરણને જોઈએ. તો પ્રથમ ઉદાહરણમાં આપેલું છે AB, બીજું પદ છે CD અને ત્રીજું પદ છે EF. તમે જોઈ શકશો કે અહીં જે ક્રમ આપવામાં આવેલો છે એ સળંગ ક્રમ છે, એટલે કે A પછી B, B પછી C પછી D, EF. તો હવે પછી જે આપણે ખૂટતું પદ શોધવાનું છે એમની અંદર શું આવશે? તો F પછી આવતો જે મૂળાક્ષર હશે એ આપણને જવાબમાં મળશે. ઉપરાંત અહીં આપણને બે ની જોડી, મૂળાક્ષરોની બે ની જોડી આપેલી છે, એટલે ખૂટતા પદમાં પણ આપણે જોડી દર્શાવવાની રહેશે. તો F પછી કોણ આવશે? G આવશે. તો અહીં આપણને G અને H ની જોડી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું ખૂટતું પદ હશે. હવે એના પછી 3 મૂળાક્ષરોની એક સમૂહ આપેલો છે ABC DEF GHI. તો હવે કયો જવાબ આવતો હશે? તો તમે જોશો કે ક્રમ મુજબ જ આપેલા છે મૂળાક્ષરો, કોઈ પણ અક્ષર છૂટેલો નથી. તો GHI પછી I પછી શું આવશે? J K
L, કેમ કે અહીં ત્રણ ત્રણ મૂળાક્ષરોનો સમૂહ છે તો આપણો જવાબ છે એ J K L હશે. ચલો એનાથી આગળ વધીએ. સીધી કે ઉલટી ગોઠવણીની વચ્ચે એક અથવા બે અથવા તો તેનાથી વધારે મૂળાક્ષરોને છોડી દઈ અને પછી કંઈક શ્રેણી બનાવેલી હોય તો એના ઉદાહરણની અંદર જોઈએ તો પ્રથમ મૂળાક્ષર આપેલો છે A, ત્યારબાદ બીજો પદની અંદર આપેલા છે C અને D, એના પછી છે F, G અને H, એના પછીના પદમાં છે J, K, L, M. વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે શ્રેણીના જે પદ ગોઠવેલા છે એની અંદર આવતા મૂળાક્ષરોની સંખ્યા પણ આપણે જોવી પડશે. અહીં પ્રથમ પદ છે એની અંદર એક જ મૂળાક્ષર છે પરંતુ બીજા પદની અંદર બે મૂળાક્ષરો દર્શાવેલા છે, એવી જ રીતે ત્રીજા પદની અંદર ત્રણ મૂળાક્ષરો છે, ચોથા પદની અંદર ચાર મૂળાક્ષરો છે, તો પાંચમો પદ આપણે જે શોધવાનું છે એમાં કેટલા મૂળાક્ષરો આવશે? પાંચ મૂળાક્ષરો આવશે, પાંચ પાંડવ જેટલા, બરોબર છે? તો ચલો આપણે પાંચ મૂળાક્ષરોને શોધવાના છે તો એ ક્યાં હશે એ આપણે નક્કી કરીએ. અહીં એ પ્રથમ પદ છે, પછી બી મૂળાક્ષરને છોડી દીધો છે અને સી અને ડી બે મૂળાક્ષરોની જોડી બનાવેલી છે, ત્રીજા પદ માટે જોઈએ તો વચ્ચે ઈ ને છોડી દેવામાં આવેલો છે અને ઈ પછી આવતા એફ, જી અને એચ ત્રણ મૂળાક્ષરોની જોડી બનાવેલી છે, એચ પછી આવે છે આઈ, તો આઈ ને અહીં છોડી દીધેલો દેખાઈ રહ્યો છે, ત્યારબાદ ચાર મૂળાક્ષરોની જોડી છે જે કે L અને M, ઓકે? તો M પછી આવતો મૂળાક્ષર આપણે પણ છોડી દેશું એટલે કે N ને છોડી દેવાનો રહેશે. જો N ને છોડી દેશું તો એના પછી આવતા પાંચ મૂળાક્ષરો જે જોડીની અંદર આપણને મળશે, જે સમૂહની અંદર આપણને મળશે એ આપણો માંગેલો જવાબ છે. તો ચાલો આપણે એ જવાબ લખીએ, એમ પછી N ને છોડી દેશું, O P Q R એન્ડ S, બરોબર, પાંચ મૂળાક્ષરોનો સમૂહ આવશે. તો આ આપણું ખૂટતું પદ શ્રેણીનું મળી ગયું છે. એના પછી જોઈએ તો પહેલા અને બીજો, બીજા અને ત્રીજા અથવા તો અન્ય ગોઠવણીમાં ચોક્કસ સંખ્યાના અક્ષરોને છોડી દીધા હશે. આગળ જે આપણે નિયમ સમજેલા સેમ એના જેવો જ છે પણ એક થોડુંક એવું ટ્વિક કરેલું હશે, બરોબર? તો આપણે તો એ સરળતાથી ઓળખી જ શકીશું. અહીં આપેલી જે શ્રેણી છે એની અંદર બે બે મૂળાક્ષરોનો સમૂહ દર્શાવેલો છે એટલે આપણા ખૂટતા પદની અંદર પણ બે મૂળાક્ષરો આવશે એ સૌ પ્રથમ આપણે નક્કી કરી લેવાનું છે. અહીં જોઈએ તો A, B એક જોડી આપેલી છે, વચ્ચે C છે એને છોડી દીધેલો છે, ત્યારબાદ D, E ની જોડી છે, F છે એને છોડી દીધો છે, G, H ની જોડી છે, તો હવે કોને છોડશું? H પછી આવતો મૂળાક્ષર I, તો I ને છોડી દઈએ. તો I છોડી દેતા કોણ હવે જોડીમાં આવશે? J, K, તો J, K છે તે આપણો માંગેલો જવાબ છે. એનાથી આગળ વધીએ તો પાંચ પાસેના બે અક્ષરો સરખા હોય અથવા તો ક્રમિક હોય, વિદ્યાર્થી મિત્રો પાંચ પાસેના એટલે કે એકને પછી જે બીજો અક્ષર લખેલો છે એ બંને અક્ષરો સરખા હશે અથવા તો ક્રમિક એટલે કે ક્રમ મુજબ આવતા હશે, એવું એક ઉદાહરણ જોઈએ. અહીં પ્રથમ પદ છે A, A, B, એના પછીનું બીજું પદ છે B, B, C, ત્રીજા પદની અંદર છે C, C, D અને ચોથા પદની અંદર છે D, D, E. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે A, A એ એક મૂળાક્ષરનું બે વખત પુનરાવર્તન થયેલું છે અને એના પછી ક્રમિક આવતો B લખેલો છે એમની સાથે, ત્યારબાદ અહીં જે અંતિમ પદ છે છેલ્લો મૂળાક્ષર છે એનો પુનરાવર્તનમાં બે વખત ઉપયોગ કરેલો છે એટલે B, B, C ની જોડી બને છે, તો B પછી C ક્રમિક પદ પાછું છેલ્લું દર્શાવેલું છે. હવે અહીં જે છેલ્લું અંતિમ પદ છે એ એના પછીના પદમાં બે વખત પુનરાવર્તિત થાય છે, C અહીં છેલ્લા છે તો અહીં બે વખત C નું પુનરાવર્તન દર્શાવેલું છે અને C પછી આવતો ક્રમિક પદ કયો હશે? D, તો અહીં C, C, D આ પ્રકારનો એક સમૂહ છે. અહીં છે D, D, E, કેમ કે અહીંયા છેલ્લે D આવે છે એટલે D, D, E. તો હવે અહીં છેલ્લે કોણ આવે છે? જુઓ E છેલ્લે આવે છે એટલે આપણે શરૂઆતમાં E નું બે વખત પુનરાવર્તન કરી નાખશું, તો E, E અને E પછી ક્રમિક આવતો પદ કયો હશે, મૂળાક્ષર કયો હશે? F, તો આપણો માંગેલો જવાબ હશે E, E, F, જે આપણને સરળતાથી મળી જાય એવું છે. એનાથી આગળ વધીએ તો વિશિષ્ટ નિયમ પ્રમાણે ચાર કે પાંચ જૂથમાં ગોઠવણી થયેલી હશે. વિદ્યાર્થી મિત્રો મૂળાક્ષરોને ચાર અથવા તો પાંચ જૂથની અંદર ગોઠવણી થયેલી હોઈ શકે. જોઈએ ઉદાહરણમાં તો A, B, C, D ચાર મૂળાક્ષરોનો સમૂહ છે, ત્યારબાદ E, F, G, H, એના પછી છે I, J, K, L. તમે જોશો કે અહીં એક પણ મૂળાક્ષર છૂટેલો નથી. A, B, C, D, E, F, G, H, I, J, K, L કોઈ મૂળાક્ષર છોડેલો નથી, માત્ર શું કરેલું છે? ચાર ચાર મૂળાક્ષરોની જોડ બનાવેલી છે. તો L પછી ક્યાં મૂળાક્ષરો આવશે? ચાર મૂળાક્ષરો આપણે લખશું M,
एन ओ अने पी, तो ए आपना श्रेणी ना खूटता पद ना सभ्यो छे। ओके, चालो हवे जोईए आपणे के भाई अक्षर समूह मां स्वर के व्यंजन नी निश्चित संख्या मां गोठवणी थयेली हशे। आपणो जे श्रेणी आपेली हशे एना जे समूह हशे एनी जे झोड़कू हशे एनी अंदर स्वर अने व्यंजन बन्ने नुं मिश्रण करेलुं हशे। हवे आपणे एमनी अंदरथी एने ओळखवाना छे। अहीं प्रथम पद छे ए बी ई, बीजू पद छे ई सी आई, अने त्रीजू पद छे आई डी ओ, चौथू पद आपणे शोधवानुं छे। तो विद्यार्थी मित्रों, तमे स्वर अने व्यंजनो आगळना मुद्दामां आपणे शीखेला हता। स्वर क्या क्या छे? ए ई आई ओ यू अने बाकीना बधाय छे 21 તે વ્યંજનો છે। તો જુઓ અહીં પ્રથમ એ છે અને અંતિમ છે એ ઈ છે। આની અંદર પ્રથમ ઈ છે, અંતિમ છે તે આઈ છે। અહીં પ્રથમ આઈ છે અને અંતિમ પદ આપેલો છે ઓ। તો વિદ્યાર્થી મિત્રો, એ ઈ આઈ ઓ બરાબર આ રીતના સ્વર ગોઠવેલા છે। તો અહીં પ્રથમ પદમાં બી, બીજા પદમાં સી, ત્રીજા પદમાં ડી, એટલે કે બી સી ડી આ ક્રમિક વ્યંજનો છે। તો ડી પછી આવતું વ્યંજન કયું છે? ઈ છે। તો આપણે જે શ્રેણી શોધવાની છે એમની અંદર ક્રમિક વ્યંજન આવશે ઈ, એટલે કે ઈ વચ્ચેનું પદ હશે। હવે જોઈએ અહીં એ પછી ઈ, હવે જોશો તો એ પછી ઈ પછી આઈ બરોબર છે। સાથે સાથે એમ જોવા જઈએ તો અંતિમ પદ ઈ છે જે અહીં બીજા પદનું પ્રથમ પદ બને છે, અહીં અંતિમ પદ આઈ છે જે ત્રીજા પદમાં પ્રથમ પદ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં અંતિમ પદ ઓ છે, તો આપણે જે શોધવાનો છે એનો પ્રથમ જે મૂળાક્ષર હશે, જે સ્વર હશે એ હશે ઓ। હવે અંતિમ પદ આમનું કયું હશે એ શોધવાનું છે। તો હવે જોઈએ આપણે સ્વરને, એ ઈ આઈ ઓ યુ બરોબર છે। છેલ્લો જે મૂળાક્ષર બાકી રહે છે આપણા સ્વરનો તે જવાબની અંદર આવશે, એટલે અહીં આવશે યુ। તો ઓ ઈ યુ એ માંગેલી શ્રેણીનું ખૂટતું પદ હશે। તો તમે પણ તમારી જાતે આવા ઘણા બધા પ્રશ્નો તમારી પાસે હશે જેને સોલ્વ સરળતાથી કરી શકશો। થોડા આપણે વધારે ઉદાહરણો છે એ આમના સિવાય પણ જોઈએ છે, તો ચાલો એના તરફ હવે આગળ વધીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા ક્વેશ્ચનોને પણ જોઈ લઈએ। અહીં જે શ્રેણી આપેલી છે એ બી ડી અને જી, તો અહીં જોવા જઈએ તો એ પછીનો મૂળાક્ષર બી આવે છે જે ક્રમમાં જ આપેલો છે, પરંતુ બી પછી સી નથી આપેલો અને ડી આપેલો છે, એટલે એક મૂળાક્ષરને છોડેલો છે। અહીં એક પણ મૂળાક્ષરને છોડેલો નથી, ત્યારબાદ બી પછી ડી એટલે એક મૂળાક્ષર સીને છોડેલો છે, હવે ડી પછી બને છે જી। તો વિદ્યાર્થી મિત્રો, ડી પછી ક્યાં બે મૂળાક્ષરો છૂટેલા છે? ઈ અને એફ, એટલે અહીં છોડેલા છે બે મૂળાક્ષરોને, ત્યારબાદ લખેલા છે જી ને। તો પહેલા એક પણ મૂળાક્ષર છોડેલો નહોતો, બીજા પદની અંદર એક મૂળાક્ષર છોડેલો છે અને એના પછી બે મૂળાક્ષરો છોડેલા છે, તો હવે કેટલા છોડેલા હશે? ત્રણ બરાબર। તો જી પછી આવતા ત્રણ મૂળાક્ષરો આપણે છોડી દેવાના રહેશે અને ચોથો જે મૂળાક્ષર ક્રમ મુજબ આવતો હશે તે આપણો માંગેલો જવાબ હશે। તો જી પછી કોને છોડશું? એચ આઈ અને જે, તો આપણને જવાબ કયો મળશે? કે, જે આપણને કે જે જવાબ મળે છે એ આપણો ઓપ્શન નંબર એ, જે માંગેલો જવાબ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। અહીં ખાસ એ નોંધ કરવાનું છે કે કેટલા કેટલા અક્ષરોને છોડેલા છે, કેટલા મૂળાક્ષરો છોડેલા છે। આગળનો ક્વેશ્ચન જોઈએ હવે આપણે, તો ઝેડ એ વાય બી એક્સ સી। વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો એક ડાબી તરફથી ક્રમ અને એક જમણી તરફથી ક્રમ, બંને ક્રમ આમ જોવા જઈએ તો સરખા જ આપેલા છે। દાખલા તરીકે ઝેડ નો જમણીથી ડાબી તરફનો ક્રમ કયો છે? એક છે, અને ડાબીથી જમણી તરફનો એનો ક્રમ કયો છે? એક છે, એટલે બંનેની જે જોડી બાજુ બાજુમાં છે એ એક નંબરના ક્રમવાળા છે। ત્યારબાદ વાયનો ક્રમ જમણીથી ડાબી તરફ આગળ વધીએ તો બે મળે છે, અને બીનો ક્રમ ડાબીથી જમણી તરફ આગળ વધશો તો પણ બે મળે છે। એવી જ રીતે હવે અહીં જો તમે જમણીથી ડાબી તરફ એક્સનો ક્રમ આપશો તો ત્રણ મળશે, અને સીનો ક્રમ ડાબીથી જમણી તરફ આપશો તો ત્રણ મળશે। તો પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ચોથા ક્રમનો જે મૂળાક્ષર છે એ આપણો માંગેલો જવાબ હશે। હવે જોઈએ તો અહીં પ્રથમ ઝેડ, ત્યાંથી આપણે વાય લખીશું, વાય
પછી આપણે x લખીશું તો x પછી કયો મૂળાક્ષર આવશે એટલે કે જમણી થી ડાબી તરફનો મૂળાક્ષર જે 4 નંબર ઉપર આવે છે અને એ તમને ખબર હશે કેમ કે આપણે આગળ એ મૂળાક્ષરોના ક્રમ યાદ રાખેલા છે કયો મૂળાક્ષર આવતો હશે w બરાબર 4 નંબર જમણી થી ડાબી તરફ તેમનો ક્રમ આપશો તો 4 નંબર ઉપર આવશે w એટલે અહીં આપણો જવાબ c છે તે સાચો જવાબ છે ચલો એના પછીના ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ છીએ તો az cx fu વિદ્યાર્થી મિત્રો અહીં a માંથી બને છે c તો વચ્ચે એક અક્ષર છોડેલો છે એક મૂળાક્ષર છોડેલો છે અને કયો છે તે b અહીં આપણે b ને લખેલો નથી b લખેલા નથી બરાબર એવી જ રીતે આગળ વધીએ તો c પછી m ની અંદરથી બને છે f તો બોલો કયા કયા મૂળાક્ષરો છોડેલા છે C પછી D અને E બરોબર D અને E આ બંને મૂળાક્ષરોને છોડી દેવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો પહેલા એક મૂળાક્ષર છોડેલો ત્યારબાદ બે મૂળાક્ષરો છોડેલા હવે ત્રણ છોડવાના રહેશે તો F ની અંદરથી આપણે જે બનાવવાનું છે એમાં ત્રણ મૂળાક્ષરોને આપણે પહેલા છોડી દેશું તો F પછી G H I બરોબર ત્રણ મૂળાક્ષરો છોડી દઈએ તો કોણ આવશે ચોથા નંબર ઉપરનો મૂળાક્ષર જે એટલે અહીં આપણને જે પદ ખૂટે છે એનો પ્રથમ મૂળાક્ષર મળશે જે હવે જુઓ z અને a માંથી બનેલો છે અહીં x બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એ બી સી ડી નો સીધો ક્રમ બોલીએ તો x y z બરોબર છે તો વચ્ચે y દર્શાવેલો નથી એટલે y મૂળાક્ષર એક મૂળાક્ષર છોડેલો છે ત્યારબાદ જોઈએ તો x માંથી અહીં લખેલો છે u તો વિદ્યાર્થી મિત્રો કેટલા મૂળાક્ષરો છોડેલા હશે અહીં એક હતો તો અહીં બે મૂળાક્ષરો છોડેલા હશે બરોબર છે તો ક્યાં ક્યાં બે મૂળાક્ષરો છોડેલા હશે w અને v બરોબર v એન્ડ w બરાબર આ બે મૂળાક્ષરો છોડેલા છે અને એમની અંદરથી લખેલો છે યુ તો હવે આપણે ત્રણ મૂળાક્ષરો છોડી અને જે મૂળાક્ષર આપણને જમણીથી ડાબી તરફ મળશે એ લખવાનો રહેશે તો યુ આપેલો છે તો એની પહેલાના આપણે ત્રણ મૂળાક્ષરોને છોડવાના છે તો તમને આઈડિયા આવી ગયા હશે બરાબર યુ પહેલા કોણ આવશે બરાબર યાદ આવી ગયું આર એસ અને ટી બરાબર આર S અને T આ ત્રણ મૂળાક્ષરો આવશે તો વિદ્યાર્થી મિત્રો R ની પહેલાનો જે મૂળાક્ષર હશે તે અહીં આપણો જવાબ બનશે એટલે કયો મૂળાક્ષર આવશે Q બરાબર તો અહીં મળતું પરિણામ જે Q છે એ આપેલી શ્રેણીનો જવાબ હશે ચલો છેલ્લો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ તેમની અંદર આપેલા છે A B C ત્યારબાદ છે B C D એના પછી છે C D E તમે જોયું હશે કે અહીં A B C એ ક્રમિક પદ છે પરંતુ જે છેલ્લા મૂળાક્ષરો બે છે B અને C એ બીજા પદની અંદર B અને C પ્રથમ બે મૂળાક્ષરો છે અને C પછી આવતો ક્રમિક પદ અહીં લખેલું છે D ત્યારબાદ જોવા જઈએ તો C અને D બરાબર એ જે છેલ્લા મૂળાક્ષરો છે એ ત્રીજા પદની અંદર પ્રથમ આપેલા છે તો હવે વિચારો જોઈએ કે આપણું જે હવે પછીનું સ્ટેપ આવશે એમાં C D એના પછીના મૂળાક્ષરો ક્યાં આવશે તો કે D E આવશે બરાબર D E લખીશું અહીં છેલ્લા બે મૂળાક્ષરો BC એ અહીં પ્રથમ અહીં છેલ્લા બે CD એ અહીં પ્રથમ તો અહીં જે છેલ્લા છે DE તો એ આપણા પ્રથમ મૂળાક્ષરો હશે ત્યારબાદ C D E તો અહીં શું આવશે F આવશે એટલે D E F જે આપણો જવાબ છે ઓપ્શન નંબર A બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તમે આ શ્રેણીઓના ઉકેલ સરળતાથી મેળવી શકો છો આશા રાખું છું કે તમને વિડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે એટલે વિડિયોને લાઈક કરજો તમારા સાથી મિત્રોને વિડિયોને શેર પણ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો ચાલો ફરીથી મળીશું આપણે નવા વિડીયોની અંદર